माननीय नरेंद्र मोदी फिर से एक बार प्रधानमंत्री बनने वाले हैं, उस खुशी में करेलीबाग स्थित बाफले का वितरण किया गया। आज शाम को माननीय नरेंद्र मोदी दूसरी बार प्रधानमंत्री पद की शपथ लेने वाले हैं, इसलिए आज मोदी चाहकों ने करेलीबाग पानी की टंकी के पास बाफले का वितरण किया। આજે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ શપથ સમારોહ છે, એની ખુશીની અંદર અને રંજનભાઈ ભટ્ટ જે આપણા વડોદરાથી ચૂંટાયા છે અને વડાપ્રધાન એ બીજી વખત ચૂંટાયા છે, એની બદલ તેની ખુશીની બદલીમાં મેં બાફલાનું વિતરણ મફત રાખ્યું છે. અનુરોધ ખુશી છે કે આપણા દેશના વડાપ્રધાન આપણા વડોદરા રંજનભાઈ ભટ્ટ ફરીથી ચૂંટાયા. તો કહું છું આ વડાપ્રધાન પદનું એ છે કે એવું કહેવાય છે કે એક જાતનું ઢીંગ્યું છે, પણ હવે પછીની ચૂંટણી આવશે ત્યારે ઢીંગ્યું છે. અમારા હેન્ડીકેપનું સર્ટિફિકેટ હોય છે આજીવનનું, એટલે ભગવાન એમને આજીવનનું સર્ટિફિકેટ વડાપ્રધાન પદેથી આપે એ અમારી બધાની અમારા ઘરની બધા કાર્યકર્તાની ઈચ્છા છે. ભારત દેશના સર્વાધિક લોકપ્રિય યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ ફરી એકવાર દેશના વડાપ્રધાન તરીકે આજે સાંજે 7 વાગે શપથ ગ્રહણ સમારોહમાં દેશના વડાપ્રધાન તરીકે શપથ લેવાના છે, ત્યારે નરેન્દ્રભાઈએ કીધું કે આ ચૂંટણી 2019ની લોકસભાની ચૂંટણી એ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ અમિતભાઈ નહીં પરંતુ આ દેશના 130 કરોડ લોકો લડી રહ્યા છે એનું ઉત્તમ ઉદાહરણ વડોદરા શહેરમાં મહેન્દ્રભાઈ રાણાએ પ્રસ્થાપિત કર્યું છે. મહેન્દ્રભાઈ રાણા જેઓ આ વિસ્તારની અંદર એક વિકલાંગ છે અને એક લહેરી પર પોતાનો વોટ વેચતા હોય એવા વ્યક્તિને પણ નરેન્દ્રભાઈ વડાપ્રધાન બને ત્યારે કેટલો ઉત્સાહ અને ઉમંગ છે એ સાબિત કરે છે કે દેશના 130 કરોડ લોકોના હૃદયમાં બિરાજમાન નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન તરીકે આવનારા દિવસોની અંદર ભારતને સમગ્ર વિશ્વમાં મહાસત્તા તરફ લઈ જવાનું કામ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થવાનું છે. ત્યારે નરેન્દ્રભાઈને અમે ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ.